મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધા? મજામાં. તો અત્યારે વાગી ગયા છે, સવારના 8 થઈ ગયા છે, અને અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે. અને અત્યારે આપણે જાય છે જુવારમાં પાણી, અને કૂવાની મોટર ચાલુ કરી દીધી, અને હાડા હાથે ચાલુ કરી દીધી છે કૂવાની મોટર. તો અત્યારે જુવારમાં જાય છે પાણી. તો ચાલો બા, આપણે અત્યારે શાક બનાવે છે મગનું, તો એનો થોડોક વિડીયો બનાવીએ. ને મારે સવારે ખાવાનું બનાવવાનું થોડુંક મોડું જ હોય, કેમકે બપોરે પછી બનાવવાનું ન હોય, એટલે સવારે થોડુંક મોડું બને શાક ને એવું. તો ચાલો બા, અહીંયા બનાવે છે આપણે આખા મગનું શાક, તો એ પણ તમને અત્યારે વિડીયોમાં બતાવી દઉં. તો ચાલો જોતા રહીજો આગળ વિડીયો. બા આપણે અત્યારે આખા મગનું શાક બનાવે છે, અહીં થોડાક બારા કાઢ્યા છે, બાફેલા છે. ને પહેલાં તો બાફી નાખવાના મગને, પછી શાક બનાવવાનું હોય તો બાએ તેલ ને એવું નાખી દીધું છે, ને થોડીક મેથી પણ નાખી છે અંદર, ને બા હિંગ ને એવું નાખી દેશે અંદર. તો ભાઈ મસાલો ને એ બધું નાખી દીધું માલપા, ને અત્યારે શાક બને છે. ને આ છે આપણું ઘર જુઓ તમે, અને કૂવાની મોટર ચાલુ છે અત્યારે. તો ભાઈ શાક બનાવે છે, ને જુઓ આપણી બદામ પણ જોરદાર થઈ ગઈ, અને ઝીણી ઝીણી બદામ પણ નકરી થઈ ગઈ છે. તો જોઈ શકો તમે, તમને બતાવી દો બદામ, તો નકરી છે બદામ થઈ છે જુઓ તમે. ને આ છે આપણી ગોપી, ગોપી ને પેલી બાજુ મીરા, નંદની ને રાધાની બધા છે ઈંચા. તો ચાલો આપણે જઈએ આગળ, ને બા શાક બનાવીએ, એનો વિડીયો થોડોક બનાવીએ આપણે. તો ચાલો, તો બા પહેલાં આવું નાખાઈ, પહેલાં આપણે છાશ ફરે છે એનો થોડોક વિડીયો બનાવી, ને વંશિકાને નવ્યાને અત્યારે જવાનું છે પરીક્ષા દેવા, તો એ અત્યારે ખાવા બેઠા ચા પીવા. તો એ અત્યારે ચા પીવે છે, અને જુઓ અહીંયા આપણે છાશ ફરે છે અત્યારે, તો આપણે એમાં છાશ ફરે, અને અહીંયા બેઠા છે વંશિકા નવ્યાને સોના લઈ. એ ગુડ મોર્નિંગ બોલા, હલો ઝડપથી બોલા નિવ્યા, બોલ છે ને, બોલ જા તું. તો ચાલો બા શાક બનાવે, તો એનો વિડીયો બનાવીએ આપણે આગળ. તો બાએ છે એ મગ બાફેલા હતા પાણી હોતા, એ નાખી દીધા છે માલપા. તો જુઓ તમે, તો હવે બની જાય એટલે તમને બતાવીશ આગળ. મિત્રો આપણે આખા મગનું શાક બની ગયું છે, ને ધાણા આપણે સૂકવેલા હતા એ બા અત્યારે નાખે છે આમાં. તો જો કેવું સરસ મજાનું શાક બનાવ્યું બાએ. તો ચાલો હવે આપણે સિરાઈ લઈએ, ને બાએ નાખી દીધા છે અંદર ધાણા. તો ભાઈ ચા બનાવે છે અત્યારે, તો ચા બની જાય એટલે પછી સિરાઈ લઈ, ને દર્શન રમે છે અહીંયા. દર્શન શું રમે હે? દર્શન હમ જતો, દર્શન હમ જતો. તો દર્શન તારે રમકડે રમે છે, ને અત્યારે ભાઈ ચા બનાવે છે. તો ચા બની જાય એટલે પછી આપણે સિરાઈ લઈ, ને પછી આપણે આ કામે હોય જઈએ પાછા. હલો પછી આગળ મળીએ આપણે. તો જો મિત્રો આપણે કૂવાની મોટર ચાલુ છે, અને સોનાલી નાય છે આ બાજુ, ને ભાઈ લુગડા ધોવે છે અત્યારે, તો જોઈ શકો તમે. ને કૂવાનું પાણી ચાલુ છે અત્યારે, તો સોનાલી નાય છે વેલી બાજુ,
આ બાજુ કલ્પેશ શિવામૂલ ને રહે છે. આ પીપળામાં બે માં આમાં હતું એ રજકામ પાડી દીધું, આમાં હતું એ અત્યારે જુવારમાં જાય છે. પણ આપણે જુવાર શિવામૃત તો ચાલો પછી આગળ મળીએ આપણે. તો મિત્રો પાણી ખૂટી ગયું આપણે કૂવામાં, તો મોટર બંધ કરી દીધી. અને જો કલ્પેશ અત્યારે આપણી ગાય વાછડીને પાડીને અત્યારે જુવાર નાખે છે. તો આ બાજુ જુવાર નાખે કલ્પેશ. તો ચાલો પાછળનો કેમેરો કરીને થોડુંક બતાવી દઉં તમને. તો જોઈ શકો તમે કલ્પેશ અત્યારે જુવાર નાખે છે બધાને. તો તે આપણે કૂવાની મોટર ચાલુ હતી, પાણી ખૂટી રહ્યું કૂવામાં. તો આમાંથી પૂળા લઈ કલ્પેશ નાખે છે આ બધાને. તો પહેલી બાજુ ગોપીને રાધાને મીરાને બધાને નાખી દીધો. તો અત્યારે આ બાજુ બાકી છે તો એને નાખે છે અત્યારે. અને કલ્પેશ આ બાજુ નાખે જુવાર. તો જુઓ મિત્રો, એ કાની આ ટેવ બહુ ખોટી છે. આપણે ગમે એ વસ્તુ નાખીએ એટલે શરીર મોઢામાં ભરીને ઉલાળ્યા જ મંડે કરવા એ રીતના. તો જો એવું કર્યા રાખ્યા અને એક ટેવ ખોટી છે આ વાસળીની. ચાલો હવે પછી આગળ મળીએ આપણે. ગુડ આફ્ટરનૂન મિત્રો. તો વાગી ગયા બપોરના 12:15 થઈ ગયા અને અત્યારે સોળી ધોકાવાનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે તો આપણે ચોમાસામાં સોળી વાવેલી હતી તો પાકી ગઈ હતી સિંગુ, અત્યારે ધોકાવાનું કામ ચાલુ છે. તો જો તમે ને સોળે પણ જોરદાર છે. તો જેને પણ બિયારણ લેવું હોય તો કમેન્ટ કરજો. આ 35 થી 40 દિવસમાં ઉતરવાનું ચાલુ થઈ જાય સોળેને, અને 30 થી 35 દિવસમાં ચાલુ થઈ જાય સોળે. તો જેને પણ બિયારણ લેવું હોય તો કમેન્ટ કરજો. ને આ છે પલ્યા વગરની, અને આ થોડીક પલ્લી ગઈ એટલે ચીંગું કાળી પડી ગઈ. પણ દાણા તો સારા જ હોય અંદર. તો જો તમે અમે ગાંડીમાંથી બારી કાઢે છે, કેમ કે કોઈ મટકા પડી ગયા હોય તો એ હેડેલી હોય એટલા માટે. તો અત્યારે કામ ચાલુ છે અહીંયા. અને પહેલી બાજુ સોનાલી દર્શન ને પુરીછા રમેશ છે ને સોનાલી ખાય છે અત્યારે. તો જોઈ શકો તમે પૂરે અમે જતા પરે એસે. તું કરે શું લખે? એકડો બનાવે બનાય તો એકડો આવડે છે એટલે હા દેખાડતો છે. એટલે હા એકડે ઊંધો છે આમ 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 આમ. તો દર્શનને એકડો બનાવ્યો અને ટ્યુશન જાય છે છેલ્લા 10-15 દિવસથી. તો સોનાલી થોડી શાન દર્શનને બધા રમે છે. તો ચાલો આપણે આ ધોકાઈ નાખીએ પછી મળીએ આપણે આગળ. ગુડ આફ્ટરનૂન મિત્રો. તો વાગી ગયા બપોરના 1:45 થઈ ગયા છે. તો જોઈ શકો આમાં તો તમને બિંદુ દેખાય છે, પણ પાછળના કેમેરા કરીને હમણાં બતાવી દઉં તમને. તો અત્યારે 1:45 થઈ ગયા છે ને બપોરા કરવા બે જઈએ આપણે. તો ચાલો તમારે પણ બપોરા કરવા હોય તો. ને આજે શાક આપણે સવારે બાય બનાવ્યું હતું, આપણે આખા મગનું શાક અને જુવારના રોટલા અત્યારે બનાવ્યા છે. તો ચાલો ખાવાની પણ મજા આવશે. ડુંગળી સાથે મગનું શાક હોય એટલે ડુંગળી ખાવા રે ખાવાની મજા આવે. તો ચાલો જોતા રહીજો આગળ વિડીયો શું શું છે એ બતાવી દઉં તમને. તો આ બાજુ સોનાલી નવ્યા ને એ બધા ખાવા બેસી ગયા. તો આ બાજુ દર્શન પણ ખાવા બેસી ગયા બપોરો કરવા. તો જુઓ આ છે બાજુ આપણે જુવારનો રોટલો ને ઓલામાં પણ છે, ને સવારે બાય બનાવ્યું હતું મગનું શાક તો એ પણ આમાં છે. ચાલો બપોરા કરી લઈએ આપણે, જોતા રહીજો આગળ વિડીયો.
ઇવનિંગ મિત્રો, વાગી ગયા સાંજના 4:15 થઈ ગયા છે. સોરી, 4:15 નહીં, 4:15. તો અત્યારે જો તરબૂચ ખાય છે બધા. હવે કાવ્યા અને સોના લઈને આવ્યા અને વૈશકાન બધા. અમે બધા તરબૂચ ખાઈએ છીએ આ બાજુ. તો ચાલો તરબૂચ ખાઈ લઈ અને પછી ઓલી છોળી આપણે ધોકાવી એ ઉપાડવાની છે. તો એ ઉપણી નાખીએ. તો તમારે ખાવું હોય તો આવી જાઓ, એકદમ મીઠું. તો ચાલો પછી મળીએ આપણે આગળ. તો મિત્ર, આપણે છોળી બધી ધોકાઈ ગઈ અને ઉપરથી મોટું મોટું કાઢ નાખ્યું. અહીં તો કલ્પેશે ઉપણી નાખ્યું અને જો આમાં દાણા છે તો એ જીવ પાછા ફરીને ધોકાવવું પડશે. ને હવે આ ધોકાવેલું છે એ પહેલી બાજુ બાપુ ઉપણે છે. તો ચાલો એ પણ બતાવું તમને. ને પહેલાં કોઈ પણ વસ્તુ પાકે એટલે આ રીતના જે ઉપણતા હતા, તો સાવણથી પાછું જે મોટું કચરું આવે એ બહાર કાઢતા જાય બધા. પહેલાં તો એ રીતના જ કામ થતું બધું. તો અત્યારે જુઓ, બાપુ ઉપણે છે ને પવન બરોબર આવતો નથી. ને અહીંયા સોનાલી અને પુરીશા બે રમે છે અહીંયા. સોનલ ચકારે શું હશે છે? તો જો પવન આવ્યો છે. તો અત્યારે છોળી ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું. જોઈ શકો તમે. બધાને રચકો વાટી નાખી દીધો. તો અત્યારે ખાય છે જુઓ, રાધા ગોપી મીરાન બધાએ નાખી દીધો રચકો. તો એ બધાએ ખાય છે ને વાગી ગયા છે. અત્યારે હાલના 6:45 થઈ ગયા છે અને અત્યારે જુઓ બધાએ ખાય છે. તો ચાલો બાયને ને બાપીને બધી છોળી ઉપણી નાખી છે. તો એ પણ બતાવી દઉં કેવું છોળી નીકળી. તો એ બતાવી દઉં તમને. તો જો આપણી આ વાસળીની ટેવ એક આવી જ છે. તો ખાય મોઢું ભરી અને ઉલાળ્યા કરે બધી બાજુ. તો ચાલો આપણે જઈ અમે બાપુ એને છોળી બધી ઉપણી નાખી છે. તો એ પણ બતાવી દઉં. ને ભાભી અત્યારે છોળી ધોકાવે છે. આ બીજી વેરાયટી છે. તો એ ધોકાવે છે અત્યારે. અંચા ઉપણી ગઈ બધી ને વાહે થોડુંક બધું હોય એ ઉપણાય છે અત્યારે. તો ચાલો તમને બતાવું છોળી. તો જો કેવી સરસ મજાની છોળી છે. ને આનું બિયારણ કોઈને જોતું હોય તો કમેન્ટ કરજો. ને આગળ તમને વિડીયોમાં કીધું હતું કે 37-40 દિવસમાં ચાલુ થઈ જાય આ છોળી. તો ચાલો પછી આપણે આગળ મળીએ. છોળી તો બધી ઉપણાઈ ગઈ છે. તો હેલો મિત્રો, આપણે આજે છોળીનું કામ પૂરું થઈ ગયું. આજે તો છોળી ધોકાવાની હતી તો કઈ ગઈ, ઉપણાઈ ગઈ અને થેલી ભરી લીધી છે. તો એક આપણે ઉરિયા ખાતરની જે પીળી ખાતરની થેલી આવે તો એ થેલી આખી ભરાણી છે. તો બે માણ ઉપર છોળી થઈ અને હજી પણ પડી છે ઓલી બાજુ. એમાં થોડાક મટકા પડી ગયા હતા એટલે નોખી રાખી છે. ને આ બીજી વેરાયટી છે. તો એ પણ 4-5 કિલો જેવી હોય છે. તો બધી થઈને 3-4 જેવી છોળી છે. અને ચોમાસામાં આપણે વાવી હતી જેઠ મહિનામાં. તો આ છોળી વીણતા વીણતા એટલી પાકી ગઈ. તો છોળી પણ સારી થાય આપણે એ બિયારણ. ને હજી પણ કહું છું આપને. તો તમારે કોઈને બિયારણ લેવું હોય તો કમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે વિડીયો પણ આજનો અહીં પૂરો કરી દઈ. અને વાગી ગયા છે 7:45 થવા આવી ગયા છે. અને વિડીયો પણ પૂરો કરી દઈએ. અને આજનો વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે. તો ચલાવી લીજો આજના દિવસે. તો ચાલો આવતીકાલે નવા વર્ગમાં પાછા મળીશું.
ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત અને જય માતાજી.